વિદ્યાર્થીઓ બીજી પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે બીજનું વર્ગીકરણ વર્ણન નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો હેતુ જુદા જુદા બીજોનું તારણ કાઢી વર્ગીકરણ કરવું સાધનો જુદી જુદી જાતના બીજ પદ્ધતિ ચણા ચણાના બીજની બે સરખી ફાળ થાય છે પણ ચણાને કાગળ પર ઘસતા તેલિયો થતો નથી તેથી ચણા એ કઠોળ છે મગ મગના બીજની બે સરખી ફાળ થાય છે પણ મગને કાગળ પર ઘસતા કાગળતેલીયો થતો નથી તેથી મગ એ કઠોળ છે વટાણાના બીજની બે સરખી ફાળ થાય છે પણ વટાણાને કાગળ પર ઘસતા કાગળ તેલીયો થતો નથી તેથી વટાણા એ કઠોળ છે વાલ વાલના બીજની બે સરખી ફાળ થાય છે પણ વાલને કાગળ પર ઘસતા કાગળ તેલીયો થતો નથી તેથી વિદ્યાર્થીઓ વાલ એ કઠોળ છે મકાઈના બીજના ટુકડા કે ભુક્કો થાય છે અને કાગળ પર ઘસતા કાગળ તેલીયો થતો નથી તેથી મકાઈ અનાજ છે ઘઉં વિદ્યાર્થીઓ ઘઉંના બીજના ટુકડા કે ભૂકો થાય છે અને કાગળ પર ઘસતા કાગળ તેલીયો થતો નથી તેથી ઘઉં એ અનાજ છે બાજરી બાજરીના બીજના ટુકડા કે ભૂકો થાય છે અને તે કાગળ પર ઘસતા કાગળ તેલીયો થતો નથી તેથી એ અનાજ છે ચોખા ચોખાને કાગળ પર ઘસતા તે તેલીયો થતો નથી ચોખાના બીજના ટુકડા કે ભુક્કો થાય છે તેથી ચોખા એ અનાજ છે મગફળી મગફળીના બીજના ટુકડા કે ભૂકો થાય છે અને કાગળ પર ઘસતા કાગળ તેલીઓ પણ થાય છે તેથી મગફળી એ છે એરંડા એરંડાના બીજના ટુકડા કે ભૂકો થાય છે અને કાગળ પર ઘસતા કાગળ તેલીઓ પણ થાય છે તેથી એરંડા એ તેલીબિયા છે તલ તલના બીજના ટુકડા કે ભૂકો થાય છે અને કાગળ પર ઘસતા કાગળ તેલીઓ પણ થાય છે તેથી તલ એ છે રાઈના બીજના ટુકડા કે ભૂકો થાય છે અને કાગળ પર ઘસતા કાગળ તેલીઓ પણ થાય છે તેથી રાઈ એ તેલી બીયા છે બીજનું વર્ગીકરણ બે સરખી ફાળ થઈ હોય તેવા બીજને કઠોળ દાખલા તરીકે ચણા મગ વટાણા વાલ ટુકડા કે ભૂકો થયો હોય તેવા બીજ એટલે કે અનાજ દાખલા તરીકે મકાઈ ઘઉં બાજરી ચોખા ભૂકા કે ટુકડાને કાગળ પર ઘસતા કાગળ તેલીયો થયો હોય તેવા બીજને તેલીબિયા દાખલા તરીકે મગફળી એરંડા તલ અને રાઈ વિદ્યાર્થી મિત્રો હવે આપણે નિર્ણય લઈશું આ પ્રવૃત્તિ પરથી આપણે અભ્યાસ કર્યો કે વિવિધ બીજનું તારણ કાઢીને તેનું વર્ગીકરણ કરી શકાય છે